આ વર્ષે છેલ્લા દાયકાઓની સરખામણીએ દોઢ ગણો વરસાદ પડ્યો છે, 150% વરસાદ જેવો લગભગ થયો છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળામાં રાજ્યમાં કોર્પોરેશન વિસ્તાર અને નગર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે. સિરસમાં અમદાવાદની વાત કરું તો આ ઓક્ટોબર માસમાં અમારે ત્યાં ડેન્ગ્યુના 356 દર્દી આવ્યા છે. એની સામે મલેરિયા બિલકુલ નહીવત છે. ફ્લૂ, જેને આપણે સિઝનલ ફ્લૂ કહીએ છીએ, એના પણ કોઈ કેસ આ નોંધાયા નથી. પણ ચોક્કસપણે ડેન્ગ્યુના કિસ્સા વધારે છે. વરસાદ પડે એટલે જે ચોખ્ખું પાણીનો ભરાવો થાય ત્યાં ચોખ્ખા પાણીના મચ્છરના કિસ્સાઓમાં વધારો થતો હોય છે. એના કારણે થઈને આ જામનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ સહિત કોર્પોરેશન વિસ્તાર અને નગર વિસ્તારોમાં ડેન્ગ્યુના કિસ્સા જોવા મળે છે. ત્યારે સૌએ સાવચેતી રાખવી બહુ જરૂરી છે. ડેન્ગ્યુના લક્ષણોની વાત કરું તો ભારે તાવ આવે, 5 દિવસ 120 કલાક જેટલો સળંગ, 102, 103, 104 જેવો તાવ આવતો હોય છે. આંખની પાછળ દુખાવો થાય, કમરમાં દુખાવો થાય, સાંધામાં દુખાવો થાય, આ બધા ડેન્ગ્યુના લક્ષણ છે. એ સિવાય શરીર લાલાશ થાય, આંખ આવી જાય, આંખ લાલ થઈ જાય, આખું મોઢું, હાથ પગના તળિયા, શરીર લાલ લાલ ચોર થઈ જાય, જો આપણે આમ દબાવીએ તો હાથના છાપ પડી જાય. આ બધા લક્ષણો ડેન્ગ્યુના છે. ડેન્ગ્યુમાં કોઈ એન્ટીવાયરસ દવા નથી, કોઈ અત્યારે વેક્સિન નથી. એનો ઉપાય છે આરામ. ટીવી પણ જોવાથી કેલરી બળતી હોય છે, તો ટીવી પણ ન જોવું એટલો સંપૂર્ણ આરામ કરવો. અને બીજું પ્રવાહી. હું પુખ્તવયના માણસની વાત કરું તો દર 1 કલાકે 200 ml પ્રવાહી જવું જોઈએ. સાદું પાણી લો તો સાદું પાણીની પણ સાથે ORS નાખીને પાણી આપવું. આમ 24 કલાકમાંથી 6 કલાક ઊંઘના બાદ કરીએ તો 18 કલાકમાં 3600, લગભગ 3 લીટરથી 3600 ml જેટલું પ્રવાહી જાય તો વાંધો ન આવે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તાવ આવે તો તાવ આવવાની શરૂઆત થાય એટલે માપવો જોઈએ. દર 15 મિનિટે માપો, 101 થાય એટલે પેરાસ્ટેમોલની 500 ગ્રામની ગોળી લેવાય, એ આપવી જોઈએ. આમ પેરાસ્ટેમોલથી તાવ ઉતારવો એ મહત્ત્વની વસ્તુ છે. આ બીજી વસ્તુ, એન્ટીબાયોટિકની કોઈ જરૂર નથી, સ્ટીરોઇડની કોઈ જરૂર નથી, પણ આરામ અને પેરાસ્ટેમોલની ગોળી, આ બે મહત્ત્વની વસ્તુ છે. આ ડેન્ગ્યુ ફીવરનું જે આગળનું જે ગંભીર સ્થિતિ છે જેમાં મૃત્યુ થાય છે એને કહેવાય છે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. ત્યારે દર્દીને બ્લીડિંગ થાય શરીરમાંથી, મોઢામાંથી, નાકમાંથી, શરીરના ચામડીમાં બ્લીડિંગ થાય. એ સિવાય ડ્યુટી ફરતો દુખાવો થાય અને પેટમાં ખેંચાતું એવું લાગે તો આ પેટમાં પાણી ભરાઈ રહ્યું છે. ત્યારે એવા કિસ્સામાં તાત્કાલિક ડૉક્ટરને બતાવવું. અને એમાં અમે સોનોગ્રાફી કરતા આવીએ છીએ, પેટમાં પાણી ભરાય, હૃદયના ફરતા પાણી ભરાય અને બેને ફેફસામાં પાણી ભરાય, બીપી ડાઉન થાય, બ્લડ પ્રેશર ડાઉન થાય, નીચે જાય. અને દર્દીને બેઠા હોય તો ઊભા થાય, ઊભા હોય તો ચાલવા જાય તો ચક્કર આવે. આ બધા થોડા લક્ષણો ગંભીરતાવાળા કહેવાય, તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ. આવા કિસ્સામાં અમે લોહીના ઘટકો જેવા કે પ્લેટલેટ, પ્લાઝમા અને બ્લીડિંગમાં હિમોગ્લોબિન ઓછું તો તમે લોહીના ઘટકો આપી અને દર્દીનો જાન બચાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. ત્યારે મહત્ત્વની વાત એ છે કે જો પૂરતા પ્રમાણમાં પાણી ન લેવાય, પ્રવાહી ન લેવાય તો લોહીમાંથી ડિહાઇડ્રેશન થાય. એના કારણે થઈને જે મહત્ત્વનું છે અમારી ભાષામાં, ડૉક્ટરની ભાષામાં કહીએ તો ડિહાઇડ્રેશન થાય, શરીરમાંથી પાણી ના ઘટે, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. પ્લેટલેટ અથવા ત્રાકણો ઘટતા હોય છે દર્દીના, તો એના માટે મારે વિશેષ કહેવું છે કે ગભરાવવું નહીં. 4.5 લાખ, 5.5 લાખ જેટલા નોર્મલ પ્લેટલેટ હોય એમાંથી ઘટીને 1 લાખ, 75,000, 50,000 અને 10,000 સુધી ઘટે તો પણ બ્લીડિંગ ના હોય તો પ્લેટલેટ આપવા જોઈએ નહીં. પ્લેટલેટ એટલે ત્રાકણ ગુજરાતીમાં કહેવાય, તો પ્લેટલેટ આપવા જોઈએ નહીં. બીજું, આજે ડેન્ગ્યુનો વાયરસ 4 પ્રકારનો હોય, ટાઈપ 1, 2, 3, 4 ચાર પ્રકારનો હોય છે. જ્યારે બીજી વખત જાહેર થાય ડેન્ગ્યુ ત્યારે એની ગંભીરતા વધારે હોય છે. તો આ વખતે મારો કે 50,000 પ્લેટલેટ છે, બ્લીડિંગ નથી, તમે પ્લેટલેટ્સ આપી દો તો ભવિષ્યમાં જ્યારે બ્લીડિંગ થાય ત્યારે પ્લેટલેટ કામ કરતા નથી અથવા જલ્દી તૂટી જાય છે. એટલા માટે કારણ વગરના પ્લેટલેટ આપવા જોઈએ નહીં. મારી સર્વ ડૉક્ટર મિત્રોને વિનંતી છે આપના માધ્યમ થકી કે મહેરબાની કરીને ભારત સરકારની જે ગાઈડલાઇન છે ડેન્ગ્યુ વાયરસ માટે એ પ્રમાણે જ તમે એની સારવાર કરો અને બિનજરૂરી એન્ટીબાયોટિક્સ, સ્ટીરોઇડ કે એવી દવાઓનો વાપરવી જોઈએ નહીં. પુનઃ આ મચ્છર કરડે નહીં એટલા માટે સૌએ લાંબી બાયના કપડાં પહેરવા જોઈએ, આછારાના કપડાં પહેરવા જોઈએ. વિશેષતઃ 15 વર્ષની આસપાસના મૃત્યુદર જોવા મળે છે તો એ લોકોએ પણ આ જ્યારે દિવસે જ્યાં મચ્છર કરડે છે તો ત્યાં જ્યાં દિવસે શાળા હોય કે કોલેજમાં ભણતા હોય તો એવી જગ્યાએ
મચ્છના ઉત્પત્તિ સ્થાનો વિશે પણ આપણે સાવચેત રહીશું. સગર્ભા બહેનોને ખાસ વિનંતી છે, બાળકોને ખાસ વિનંતી છે કે દિવસે પણ મચ્છરદાનીમાં સૂઈ જાઓ, દિવસે પણ મચ્છરદાનીમાં સૂવું જોઈએ, તેટલે દિવસે પણ મચ્છર કરડે નહીં. મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની વાત કરું અને એના અટકાવ મશીનની વાત કરું તો આજે મચ્છર જે છે એ ચોખ્ખા પાણીમાં મોટા થાય છે. તો ઘરમાં ફ્રીજની ટ્રે હોય જ્યાં પાણી ભરાય, કૂલર એર કૂલર હોય તો ત્યાં પાણી ભરાય, ત્યાંથી માંડીને મની પ્લાન્ટ હોય એમાં પાણી ભરાય, ધાબા ઉપર જૂના ડબ્બા ડબ્બી પડ્યા હોય, ટાયર પડ્યા હોય ત્યાં હોય, ઇવન કોર્પોરેશન વિસ્તારમાં તો છાપરું હોય અને ત્યાં પ્લાસ્ટિક ઢાંકેલું હોય તો પ્લાસ્ટિકમાં પણ હમણાં વરસાદ આવ્યો હોય તો ત્યાં એ પાણીનું પોકેટ થઈ ગયું હોય, એમાં પણ ઘણી વખત મચ્છર પલતા હોય છે. ત્યાંથી માંડીને ઘણા લોકોને વાંસની ફેન્સિંગ, જે કમ્પાઉન્ડ વોલ છે એ વાંસની હોય છે, તો વાંસનો જે ઉપલો ભાગ હોય, ખાડો હોય, એમાં જે મચ્છર ત્યાં પણ પલી શકતા હોય છે, ત્યારે ચોખ્ખું પાણી ન ભરાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે. જનભાગીદારી સિવાય મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય નહીં. બીજું, હવાચુસ્ત ઢાંકણા, જે પાણીની ટાંકી હોય એમાં ઢાંકણ અને ટાંકણી વચ્ચે એક કપડું મૂકી દેવું, એટલે હવાચુસ્ત ઢાંકણ થાય, પાણી તો ભરવું જ પડશે પણ 48 કલાક કરતાં વધારે પાણી એકને પાત્રમાં ભરી રાખવું નહીં, આ ઇમ્પોર્ટન્ટ વાત છે. બીજું, દર અઠવાડિયે એક વખત જેમાં પણ આપણે પાણી ભરતા હોઈએ એને આજે નાળિયેરનો કૂચો હોય કે એવી 62 વર્ષ સુધી આખો અને લૂછવું, બરાબર ઘસી ઘસીને લૂછવું, એટલે જે ચિકાસ જે અંદર ચોંટેલી હોય પાત્રની અંદર એ અંદર લૂછાઈ જાય અને પછી વાસણને ઊંધું પાડવું, એને કહેવાય ડ્રાય ડે. આપણે એનું અભિયાન ચલાવીએ છીએ, ત્યારે અઠવાડિયામાં એકવાર દરેક પાત્રને વ્યવસ્થિત લૂછી ધોઈ અને ઊંધું મૂકવાથી પણ અંદર નવા મચ્છર ઉત્પન્ન થતા નથી, આ ધ્યાન રાખવું જોઈએ. જ્યાં વધારે પાણી છે ત્યાં પુરાભક્ષક માછલીઓ, ગપ્પી ફિશ જે છે કે છે એને ગંબુસિયા ફિશ કહે છે, એ પણ આપણે નાખતા હોય છે. સરકારનું તંત્ર એનું માટે હમણાં વચ્ચે પદાધિકારીઓ એમએલએ એમપીસીના હાથે આવી બધી માછલીઓ પણ નખાવી છે. સરકારનું તંત્ર કામ કરે છે, તમારા ઘરમાં મચ્છર નથી પણ તમારી આજુબાજુના વિસ્તારમાં મચ્છર હોય એ પણ ઉડીને આવી શકે. આ મચ્છર 100 થી 200 મીટર ઉડતા હોય છે. તો હું દરેક સોસાયટીના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીને વિનંતી કરું છું કે તમારા, તમે સોસાયટી નહીં, તમારી સોસાયટી છે એની આગળ પાછળ અડખે પડખે જે સોસાયટીઓ છે 200 મીટરમાં છે એના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી ભેગા થાવ અને કોર્પોરેશન જાણ કરી અને તમારો આખો વિસ્તાર જંતુમુક્ત મચ્છરમુક્ત છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું, એક છેલ્લી વાત કે ઘરમાં આપણે મચ્છર માટે અગરબત્તી જલાવીએ કે લિક્વિડ આવે છે કે પછી ટેબ્લેટ મૂકીએ છીએ, તો જો આ ઊંચા લેવલે મૂકીએ તો ધુમાડો ઉપર જાય, જે કંઈ મચ્છર જે તમે અગરબત્તી મૂકો મચ્છર માટે કે તમે લિક્વિડ લગાવો તો એ નીચે જમીન પર રહેવું જોઈએ. તમારી પાસે પ્લગ ઉપર હોય તો એક્સટેન્શન બોર્ડ મૂકીને પ્લગ નીચે ઉતારી અને તમારે ત્યાં મૂકવું જોઈએ, નહીં તો ઉપર મૂકશો તો પૈસા વેસ્ટ જાય, એની અસર ના આવે. એ સિવાય ગામડામાં જે ધુમાડો લીમડાનો બધો કરતા હોય છે એ પણ બધી સારી વસ્તુઓ છે, ધુમાડો કરવાથી પણ મચ્છરને બધા નાશ પામતા હોય છે. મહત્ત્વની વાત એ છે, જ્યારે તમારી અમારી કોર્પોરેશનની ટીમ કે દવા છાંટવાની ટીમ આવે, તમે બહાર છંટકાવ કરાવો અને ઘરમાં ન કરાવો, તો બહારના મચ્છર ઉડીને ઘરમાં આવશે. તો ઘરમાં અંદર પણ મચ્છરનો છંટકાવ, મચ્છરની દવાનો છંટકાવ કરવો એટલો પણ જરૂરી છે. અમારા કર્મચારીઓ જે આવે એને સહકાર આપવા માટે વિનંતી છે. ડેન્ગ્યુના કિસ્સામાં અમે કોઈ જુદો આઇસોલેશન વોર્ડ રાખતા નથી, એને અમારે રૂટીન દર્દી ભેગા જ રાખતા હોય છે, એને મચ્છરદાનીમાં સુવડાવતા હોઈએ છીએ, એક વસ્તુ એ છે. અને બીજું, આ વાયરસ એવો નથી કે બધે હોસ્પિટલમાં આવવાથી થતું હોય છે, બધે હોય છે, એને મચ્છર કરડવા થાય છે. આ ડેન્ગ્યુના દર્દીના સારવાર કરવાવાળા ડૉક્ટરોને કે નર્સોને કે સગાવાળાને એનું કોઈ જોખમ રહેતું નથી, મચ્છર કરડે તો જ આ વાયરસ થાય. બાકી એક વાર ડેન્ગ્યુનો દર્દી સિરિયસ થઈ ગયો હોય તો એમાંથી કોઈ સીધું ઇન્ફેક્શન લાગતું નથી, એટલે એવા જુદા આઇસોલેશન વોર્ડની વ્યવસ્થાની જરૂર નથી હોતી, રૂટીન વોર્ડમાં આપણને સારવાર કરતા હોઈએ છીએ. મહત્ત્વની વાત છે, ભારે તાવ, ઉલટી, આ મહત્ત્વનું લક્ષણ છે. તો જો ઉલટી હોય તો તમારે દાખલ કરવું પડે, નહીં તો ઉલટી ના હોય, બાળક હોય કે દર્દી જે કંઈ ઉંમરનું હોય એને માત્ર તાવ હોય તો ઘરે રાખીને પણ દર કલાકે 200 ml પ્રવાહી આપવાથી દર્દીની તબિયત સુધારા પર જલ્દી આવતી હોય છે. અત્યારે જામનગર અને મહાનગરપાલિકામાં આના અભિયાન ચાલી રહ્યા છે અને આ વાયરસ કોઈ નવો નથી, પણ આ વખતે વરસાદ વધારે પડ્યો એટલે મચ્છરની ઉત્પત્તિ વધારે થઈ છે, એ મહત્ત્વનું કારણ છે. તેવા સંજોગોમાં દરેક લોકોને વિનંતી કરીએ છીએ, હજુ પણ જ્યાં નાના મોટા મચ્છરના ઉત્પત્તિના સ્થાનો હોય એમાં એને મારવામાં આપણે સૌ સહકાર આપીએ, આપણા ઘરમાં સૌ જોઈ લઈએ કે આપણા ઘરમાં કોઈ મેં કીધી એવી બધી જગ્યાએ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો તો નથી ને, ક્યાંય ચોખ્ખું પાણી તો આપણી આસપાસમાં ભરાયેલું નથી ને, એ બધી વસ્તુઓ લોકો પણ એમાં સહકાર આપે જરૂરી છે. ગયા વર્ષે હતા એટલા જ કિસ્સા અત્યારે તો અમારે ત્યાં આવ્યા છે,
356 દર્દી આ વખતે ઓક્ટોબર માસમાં આવ્યા છે ડેન્ગ્યુના જે કન્ફર્મ છે અને એમાં કોઈ મૃત્યુ અમારી હોસ્પિટલમાં જોવા મળ્યું નથી.